હેલો વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાનક્રાંતિમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા સબ્જેક્ટ સાથે મળીશું કે જે સબ્જેક્ટનું નામ શું છે, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. શું નામ છે? વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે ટૂંકમાં બીએના નામથી ઓળખીએ છીએ. શેના નામથી ઓળખીએ છીએ? બીએના નામથી. એટલે કન્ફ્યુઝ નહીં થતા, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એનું જ નામ બીએ છે, એને આપણે ટૂંકમાં કયા નામથી ઓળખીએ છીએ? બીએ. મેં અગાઉ અકાઉન્ટ્સના વિડીયોમાં વાત કરી હતી તે પ્રમાણે કે જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી જે સબ્જેક્ટ ભણીને આવ્યા છે તેનાથી આ સબ્જેક્ટ કેવા છે? તદ્દન અલગ છે. જે ચાર મહત્વના સબ્જેક્ટ છે, ઇકોનોમિક્સ છે, પછી આ જે બીએ છે, અકાઉન્ટ છે અને સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર, એ જે ચાર સબ્જેક્ટ છે એ અત્યાર સુધી તમે કોઈ દિવસ જોયા જ નથી. પરંતુ ગભરાવાની જરૂર નથી, એ એકદમ સરળ છે અને હું તમને અહીંયાથી એ રીતે સમજાવીશ કે તમે એકદમ સરળતાથી સમજી શકો. તો આજે આપણે જોઈશું પહેલા ચેપ્ટરનો વિડીયો, જેમાં છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો મિત્રો, સૌ પ્રથમ તો ધંધો એટલે શું? શું થશે? ધંધો એટલે શું? તો આપણા મનમાં વિચાર તરત જ આવશે કે ધંધો એટલે કે કોઈ પણ વસ્તુનો વેપાર કરવો, બરાબર છે? હા, એને ધંધો જ કહેવાશે. સામાન્ય ભાષામાં શું કહેવાશે? ધંધો. પરંતુ ધંધા માટે અમુક એક નિયમો હશે. શું હશે? નિયમો હશે કે એના અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થવી જોઈએ, અથવા કેટલા વ્યક્તિ હોવા જોઈએ, કઈ પ્રવૃત્તિ થવી જોઈએ, કાયદેસરની છે, ગેરકાયદેસરની છે, આર્થિક છે, બિનઆર્થિક છે, વગેરે પ્રવૃત્તિઓ કેવા પ્રમાણમાં થાય છે, એના આધારે શું નક્કી કરવામાં આવશે કે ધંધાનું સ્વરૂપ કેવું છે અથવા એના હેતુઓ કયા કયા છે, બરાબર છે મિત્રો? તો આપણે સૌ પ્રથમ સમજીશું કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું. શું મિત્રો? આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. તમે મારા અગાઉના વિડીયો જોયા હશે અકાઉન્ટમાં, તો એના અંદર હતું જ કે આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ એટલે શું, બરાબર છે? તો તમને થોડો ઘણો ખ્યાલ હશે, છતાં પણ હું તમને સમજાવી દઉં છું. આર્થિક પ્રવૃત્તિ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે. આર્થિક એટલે શું? તો નાણાંનું મૂલ્ય. આર્થિક એટલે શું થશે? નાણાંનું મૂલ્ય. એટલે આર્થિક પ્રવૃત્તિ એટલે કે એવી પ્રવૃત્તિ કે જેની સાથે નાણાંની લેવડ દેવડ સંકળાયેલી હોય. શું હોય? નાણાંની લેવડ દેવડ સંકળાયેલી હોય. ઉદાહરણ તરીકે લઈએ તો કોઈક વસ્તુ તમે ખરીદવા જાઓ છો, બરાબર છે? તમે સ્ટેશનરી શોપમાં ગયા અને ત્યાંથી તમે એક પેન ખરીદી જેની કિંમત છે 30 રૂપિયા, બરાબર છે? તો તમે 30 રૂપિયા આપીને શું કરી? પેન ખરીદી. એટલે શું થશે? તો નાણાંના બદલામાં વસ્તુનો વિનિમય. શું થશે? નાણાંના બદલામાં વસ્તુનો વિનિમય. તો એને શું કહેવામાં આવશે? આર્થિક પ્રવૃત્તિ. એને શું કહેવામાં આવશે? આર્થિક પ્રવૃત્તિ. હા, પરંતુ તમે ઘરે કોઈક નાના બાળકો હોય અને એને વાપરવા માટે પૈસા આપો તો એ આર્થિક પ્રવૃત્તિ નહીં ગણાય, કારણ કે એ તમારા પોતાનું છે. પણ ધંધા માટે તમે કોઈક વસ્તુ ખરીદો અને એના બદલામાં તમે નાણાં ચૂકવો તો એને શું કહેવામાં આવશે? આર્થિક પ્રવૃત્તિ, બરાબર છે મિત્રો? શું થશે? આર્થિક પ્રવૃત્તિ. અને ત્યારબાદ છે બિનઆર્થિક. તો બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો હવે તો ખ્યાલ આવી જ ગયો હશે. આર્થિક એટલે કે નાણાંનું અવર જવર થાય, એટલે કે લેવડ દેવડ થાય. તો બિનઆર્થિકમાં શું થશે? તો બિનઆર્થિકમાં નાણાંની લેવડ દેવડ નહીં થાય, પરંતુ શું થશે અંદર? તો અંદર સામાજિક પ્રવૃત્તિઓ થશે. શું થશે? સામાજિક પ્રવૃત્તિઓ. એટલે કે સમાજના ઉત્થાન માટે અથવા તો સમાજને આગળ વધારવા માટે, સુધારો કરવા માટે અમુક પ્રવૃત્તિઓ કરવામાં આવે. જે રીતે એનજીઓ છે અથવા કોઈક એવા ચેરિટેબલ ટ્રસ્ટ છે કે જે સમાજના અમુક જે બેકવર્ડ ક્લાસીસ છે, નાના જે મધ્યમ વર્ગો છે, એના બાળકોને અથવા તો એને શિક્ષણની સહાય પૂરી પાડે છે, પછી આપણે આરોગ્યલક્ષી સહાય પૂરી પાડે છે. તો એવી જે સહાય એટલે કે સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને શું કહેવામાં આવશે? બિનઆર્થિક પ્રવૃત્તિઓ. એટલે કે સમાજના ઉત્થાન માટે, બરાબર છે, અથવા તો ગરીબોને થોડોક સુધારો લાવવા માટે, તો એવી પ્રવૃત્તિઓને કઈ કરવામાં આવશે? બિનઆર્થિક પ્રવૃત્તિઓ. હવે જે આપણે મેઇન ભણવાનું છે તે કે આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર કેટલા છે. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે? 3. કયા કયા? તો છે ધંધો, વ્યવસાય અને રોજગાર. આર્થિક પ્રવૃત્તિઓના કેટલા પ્રકાર પડે છે? મુખ્યત્વે 3 પ્રકાર પડે છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમને એક્ઝામમાં પૂછાય છે અને પૂછાય છે 1 માર્ક્સમાં કે આર્થિક પ્રવૃત્તિઓના મુખ્ય પ્રકાર કેટલા છે. તો આર્થિક પ્રવૃત્તિઓના મુખ્ય પ્રકાર કેટલા થશે મિત્રો? 3. કયા કયા? તો ધંધો, વ્યવસાય અને રોજગાર. ત્યારબાદ આપણે આગળના વિડીયોમાં ત્રણે ત્રણ જે આર્થિક પ્રવૃત્તિઓ છે તેના હેતુઓ, એની લાક્ષણિકતાઓ શું શું છે વગેરે આપણે જોઈશું. મિત્રો, હું તમને જણાવી દઉં કે અમે આ ચેનલ એટલા માટે સ્ટાર્ટ કરી છે કે જે બાળકો આર્થિક તંગીને કારણે ભણી નથી શકતા અથવા તો ટ્યુશન ક્લાસીસ જઈ નથી શકતા, તો તેવા બાળકોને અમારી ચેનલ ઉપરથી
દીપમ જ્ઞાન ક્રાંતિ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટમાં બધા જ સબ્જેક્ટના વિડીયો અવેલેબલ થશે, જેથી એક બાળક ટ્યુશને જયા વગર પણ ઘરે બેસીને ભણી શકશે. તો આશા રાખું છું કે તમે પણ અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો, જેથી એક જરૂરિયાત મનને એની સહાય મળી શકે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે ધંધો, ધંધો એટલે શું? તો મેં અહીંયા લખાવ્યું છે કે ધંધો, ધંધો શું છે? તો નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. મિત્રો જો આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ એટલે શું આવશે? તો તેની સાથે શું આવશે? નાણું સંકળાયેલું હશે. શું આવશે? નાણું સંકળાયેલ હશે. બરાબર છે, આર્થિક પ્રવૃત્તિમાં શું હશે? નાણું સંકળાયેલું હશે. તો ધંધો એટલે શું થશે? તો નફાના હેતુથી. હવે અહીંયા એક ક્વેશ્ચન આવ્યો, પહેલો તે લાક્ષણિકતા ધંધાની અહીંથી જ શરૂ થઈ જાય છે. તમને વ્યાખ્યામાંથી જ જે પણ વસ્તુ હશે અથવા તો જે પણ ટોપિક હશે એની વ્યાખ્યામાંથી જ તમને એની લાક્ષણિકતા, હેતુઓ, મર્યાદાઓ વગેરે ત્યાંથી જ મળી જશે. માત્ર તમારે શું કરવાનું છે? એને સરળતાથી સમજવાનું છે. જો ધંધો, ધંધો એટલે શું થશે? તો નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. બરાબર છે, એટલે કે તમારો આશય શું હશે? મુખ્ય આશય નફાનો. હવે કોઈ પણ કંપની છે અથવા તો ધંધો છે એ શા માટે શરૂ કરવામાં આવે? નફો મેળવવા માટે જ ને. બરાબર છે, તો એ નફાનો હેતુ હશે. ધંધામાં મુખ્ય હેતુ શું હશે? નફાનો. બરાબર છે, પરંતુ એને અસર કરતા ઘણા બધા પરિબળો હોય છે. ધારો કે માનવ સર્જિત કોઈ લૂંટફાટ થાય, પછી કોમી હુલ્લડો થાય અથવા તો આગ લગાડવામાં આવે વગેરે, જે માનવ સર્જિત પરિબળો છે એના વિરુદ્ધમાં કુદરતી પરિબળો પણ છે. પૂર આવે, અચાનક આકસ્મિક કોઈક વીજળી પડે અથવા તો કોઈક ઓટોમેટિક શું થાય, વાવાઝોડું આવે, તો એ બધા છે એ કેવા થશે? જોખમો. તો એ કુદરતી જોખમો થશે. એ જ રીતે જરૂરી નથી કે નફો કરવામાં જ આવે ધંધા દ્વારા, ક્યારેક ખોટ પણ થઈ શકે. શું થઈ શકે? ખોટ પણ. અને જ્યારે ખોટ થાય તેવા સંજોગોમાં ધંધો બંધ કરવાનો પણ વારો આવી શકે છે. એટલે એના લક્ષણોને આપણે આગળના વિડીયોમાં, એક અલગ વિડીયોમાં જોઈશું. ત્યારબાદ બીજો જે આર્થિક પ્રવૃત્તિ છે બીજી, એ છે વ્યવસાય. વ્યવસાય એટલે શું? તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, કલા, શિક્ષણ, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડે. શું કરે છે? સેવા પૂરી પાડે છે અને એના બદલામાં શું મેળવે છે? ફી મેળવે છે. શું મેળવે છે? ફી. તો એને શું કહેવામાં આવશે? વ્યવસાય. હવે મિત્રો, અમુક વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જતા હશે. બરાબર છે, તો એ ટ્યુશન જાય છે તો ત્યાં શું ચૂકવે છે? ફીસ ચૂકવે છે ને. તો એ ફીઝના બદલામાં શિક્ષણ મેળવે છે. શું મેળવે છે? શિક્ષણ. એટલે એ શું થશે? તો એ જે શિક્ષક છે એના માટે વ્યવસાય થશે. શું થશે? વ્યવસાય થશે. એ જ રીતે એના ઉદાહરણમાં જોઈએ તો વકીલ, ડોક્ટર, પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, એ લોકો શું કરે છે? તો એ લોકો એનો જે નોલેજ છે, નોલેજ આપે છે અને એના બદલામાં શું લે છે? ફીઝ લે છે. તો એને શું કહેવામાં આવશે? વ્યવસાય. એ લોકોની પાસે એનું શું હોય છે? વિશિષ્ટ જ્ઞાન હોય છે, એ લોકોની પાસે તાલીમ હોય છે, આવડત હોય છે, એમનો જે સબ્જેક્ટ હોય છે એ સબ્જેક્ટનું એમની પાસે કેવું જ્ઞાન હોય છે? વિશિષ્ટ જ્ઞાન. એના બદલામાં એ શું મેળવે છે? ફી. એટલે આ પણ એક માર્ક્સમાં પૂછી શકાય છે કે નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ ફીના બદલામાં કરવામાં આવે છે, ઓપ્શનમાં પૂછાઈ શકે. તો ધ્યાન રાખજો, શેના કઈ આર્થિક પ્રવૃત્તિ આવશે? વ્યવસાય. કઈ આવશે? વ્યવસાય. ત્યારબાદ નેક્સ્ટ છે રોજગાર. રોજગાર એટલે શું? તો રોજગારમાં શું છે કે નિશ્ચિત આવક મેળવવા માટે, વેતન મેળવવા માટે. વેતન એટલે શું થશે? આવક જ થશે. તો નિશ્ચિત વેતન મેળવવા માટે અન્ય સાથેના કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. એટલે કે એક કરાર કરવામાં આવ્યો હોય કે એની અંદર તમારે કયા કયા કાર્યો કરવાના છે, કેવી રીતે કાર્યો કરવાના છે વગેરે કરાર કરવામાં આવે અને એના બદલામાં શું આપવામાં આવે છે? વેતન આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? વેતન આપવામાં આવે છે. તો એવી આર્થિક પ્રવૃત્તિઓને શું કહેવામાં આવશે? રોજગાર. ઉદાહરણ તરીકે જોઈએ તો શાળામાં કાર્ય કરતા શિક્ષકો, શાળામાં કાર્ય કરતા શિક્ષકો કોના દ્વારા નિમવામાં આવે છે? જો સરકારી શાળા હોય તો સરકાર દ્વારા અને પ્રાઇવેટ શાળા હોય તો એના કોઈ જે મેનેજિંગ ડિરેક્ટરો છે તેના દ્વારા નિમવામાં આવે છે. તો એ શિક્ષકોને શું એક કરાર કરવામાં આવે છે કે તમારે આ ધોરણના વિદ્યાર્થીઓને આ રીતે ભણાવવાનું છે. તો એ કરાર આધારિત એમને બદલામાં શું મળે છે? વેતન મળે છે. તો એને શું કહેવામાં આવશે? રોજગાર. એને શું કહેવામાં આવશે? રોજગાર. ત્યારબાદ બીજું ઉદાહરણ છે સરકારી કર્મચારીઓ. તો સરકારી કર્મચારીઓ પણ કોના દ્વારા નિમવામાં આવે? સરકાર દ્વારા. અને એને એના કામના બદલામાં શું મળે છે? વેતન. શું મળે છે? વેતન. તો ચાલો આપણે ઝડપથી ત્રણેયનો ટૂંકો એક તફાવત જોઈ લઈએ કે ધંધો, વ્યવસાય અને રોજગારનો ટૂંકો તફાવત શું થશે. તો સૌ પ્રથમ તો શું આવશે? તો ત્રણેયની વ્યાખ્યા જે મેં અહીં લખી છે, તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. બરાબર છે, ત્યારબાદ એનો હેતુ, મુખ્ય હેતુ શું છે? તો આનો મુખ્ય હેતુ શું છે? નફાનો. આનો મુખ્ય હેતુ શું છે? નફાનો. જ્યારે વ્યવસાયનો મુખ્ય હેતુ શું થશે? તો એ ફી મેળવવાનો થશે. શું થશે? ફી મેળવવાનો. અને રોજગારનો મુખ્ય હેતુ શું થશે? તો એ
વેતન મેળવવાનો. શું થશે? વેતન મેળવવાનો. ત્રણે ત્રણ પ્રવૃત્તિઓ કેવી છે? આર્થિક પ્રવૃત્તિઓ છે, બરાબર છે. ત્રણે ત્રણના ઉદાહરણ લખી દો એટલે તમારો બે માર્ક્સનો ક્વેશ્ચન આરામથી ક્લિયર થઈ જશે. શું થઈ જશે? આરામથી ક્લિયર, બરાબર છે મિત્રો. આ જે છે આ મેન પાયો છે. હવે આપણે આગળના વિડીયોમાં આ જે ધંધો છે, વ્યવસાય છે અને રોજગાર છે એના લાક્ષણિકતાઓ, એના હેતુઓ, એના જોખમો વગેરે એની ચર્ચા કરીશું, બરાબર છે મિત્રો. આશા રાખું છું કે તમને મારા આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી ફરી મળીશું. ગુડ બાય, ટેક કેર.